રાજકોટના વિવાદિત પત્રિકાકાંડ કેસમાં ધાનાણીની મુશ્કેલી વધી છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત. રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસના દરોડા. સીસીટીવી દ્રશ્યો મળ્યા બાદ પત્રિકાકાંડમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શરદ ધાનાણીને પકડવા પરેશ ધાનાણીના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા. પત્રિકાકાંડ કેસમાં હજી સુધી કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. તો રાજકોટનો આ વિવાદિત પત્રિકાકાંડ કેસમાં હવે ધાનાણીની વધી મુશ્કેલી. જે પ્રકારે હવે શરદ ધાનાણીનું નામ સામે આવતા હવે પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને પકડવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસે દરોડા પાડ્યા છે. સંવાદદાતા શનિ ફોનલાઇન પર જોડાયા છે. શનિ, રાજકોટના વિવાદિત પત્રિકાકાંડ કેસમાં હવે ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવી રહ્યું છે, શું મામલો? જીતને વાત કરવામાં આવે તો રાજકોટમાં જે લેવા પટેલ સમાજની પત્રિકાનો જે મામલો છે તેને લઈને પોલીસ દ્વારા લેવા પટેલ સમાજના ચાર યુવકની ધરપકડ કર્યા બાદ હવે પોલીસ તપાસમાં જે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ છે તે ખુલ્યું છે. તેમની જે ધરપકડ માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. પોલીસે રાત્રિના સમયે અનેક સ્થળે દરોડા પાડ્યા હતા, ચેકિંગ કર્યું હતું, ધાનાણીના નિવાસસ્થાને ચેકિંગ કરવામાં આવ્યું હતું કાર્યાલયે, પરંતુ શરદ ધાનાણી હાજર નહોતા મળ્યા. અત્યારે રાજકોટમાં અત્યારે પત્રિકાકાંડમાં નવો મુદ્દો સામે આવી રહ્યો છે કે અત્યારે રાજકોટ ક્રાઇમબ્રાન્ચની તપાસમાં શરદ ધાનાણીનું નામ છે તે ખૂટ્યું છે. જી બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર.